વડોદરા મહાનગરપાલિકા સંચાલિત કિશનવાડી સ્થિત અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે સાંસદ રંજનબેન ભટ્ટ દ્વારા વિવિધ મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત કિશનવાડી સ્થિત અર્બન કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે સ્થાનિક નાગરિકોની સુવિધા માટે સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ દ્વારા સાંસદ અનુદાનમાંથી 40.30 લાખના ખર્ચે આપવામાં આવેલા અલ્ટ્રાસાઉન્ડ મશીન, બાયોકેમિસ્ટ્રી એનાલાઇઝર, એમ્યુનેસ એનાલાઇઝર મશીનોનું લોકાર્પણ કરવામાં આવ્યું. સાથે ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ, સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, અન્ય પદાધિકારી અને કોર્પોરેટર શ્રી ઉપસ્થિત રહ્યા હતા. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી હંમેશા દેશવાસીઓની હેલ્થની સુરક્ષા માટે સુવિધા હોવી જોઈએ એવી હંમેશા ચિંતા કરતા હોય છે, અને એના ભાગ સ્વરૂપે વડોદરા મહાનગરમાં પણ આપણા 4 પીએસસી સેન્ટરને બનાવવામાં આવ્યા છે. અદ્યતન સુવિધા સાથે સગવડ મળી શકે એવી ચિંતા વડોદરા મહાનગર સેવા સદનના હેલ્થ વિભાગ તરફથી પણ કરવામાં આવી રહી છે, અને એની સાથે જે કંઈ મશીનરીની જરૂરિયાત છે, પેશન્ટ આજુબાજુના વિસ્તારમાંથી આવે છે તો એમને કઈ કઈ મશીનરીની જરૂર છે, બ્લડ ચેક કરવાનું હોય તો એના માટે, ગાયનેક બહેનો હોય તો ગાયનેક માટેનું એક્સરે મશીન હોય, તો અલગ અલગ સુવિધા માટે જે કંઈ સાધન જોઈએ એની કોર્પોરેશન દ્વારા જ્યારે માગણી કરવામાં આવી તો ધારાસભ્યબેન મનીષાબેને પણ પોતાની નીતિમાંથી આ સેન્ટરમાં એમણે સગવડ કરી છે. તો સાથે પૂર્વ મેયર નિલેશભાઈ રાઠોડે પણ મારી સાંસદ નિધિ 40 લાખ 30 હજારની આ નિધિના 3 સાધન સહાય અહીંયા આપવામાં આવ્યા છે. વડોદરા કોર્પોરેશનના હેલ્થ વિભાગને અભિનંદન આપું છું કે તેમણે પોતે કોર્પોરેશન દ્વારા વડોદરા મહાનગરના લોકોને સ્વાસ્થ્યની પણ સારી સુવિધા મળી શકે એના માટેની જે વ્યવસ્થાને ચિંતા કરી રહ્યા છે, મારા હેલ્થ ડિપાર્ટમેન્ટના તમામ ડૉક્ટર, તમામ સ્ટાફને હું ખૂબ ખૂબ અભિનંદન.